આજે વિશ્વ એડ્સ દિવસ છે. એક આવો રોગ કે જેના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લોકોમાં જાગૃતતાના અભાવે ગામે ગામે એડ્સના દર્દીઓ મળી આવતા હતા. જો કે જે પ્રમાણે સમય બદલાઈ રહ્યો છે, શિક્ષણમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે હવે એડ્સ એવી ગંભીર બીમારી સામે જાગૃતતાના કારણે એડ્સ પીડિત લોકોની સંખ્યા ઘટી રહી છે. એડ્સ એવા રોગ સામે લોકોમાં જાગૃતતા આવે અને નવી પેઢી આ ભયંકર રોગ વિશે જાણે તે માટે દર વર્ષે 1 ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં એડ્સ દિવસની ઉજવણી થતી હોય છે. આમ તો સમગ્ર વિશ્વ માટે એડ્સ બીમારી ખતરા સમાન હતી. જે રીતે હાલના સમય આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે, એ પ્રમાણે એક એક સમયે એડ્સ રોગ પણ ઝડપથી ફેલાઈ રહ્યો હતો. ગામડામાં એડ્સ પીડિત સાથે ભેદભાવ પણ રાખવામાં આવતો હતો, જેથી જાગૃતતાના અભાવે આ રોગે માથું ઉચક્યું હતું અને વિશ્વભરમાં લાખોની સંખ્યામાં લોકો એડ્સગ્રસ્ત થયા હતા. જો કે હવે વિશ્વ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એડ્સ માટેની દવા અને ખાસ જાગૃતતા લાવતા આ રોગ સામે વિશ્વ સફળતા મળી છે. ગુજરાત સરકાર દ્વારા પણ જિલ્લા તેમજ તાલુકા મથકે એડ્સ રોગને લઈ આખો વિભાગ ઊભો કરતા હવે સરળતાપૂર્વક કોઈ શરમ સંકોચ વગર એડ્સના દર્દીઓ દવા મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો હાલના સમયમાં 500 જેટલા ટેસ્ટ સામે હવે એકાદ દર્દી એડ્સ પીડિત મળી આવે છે, જ્યારે પહેલા 500 ટેસ્ટની સામે 5 કરતાં વધારે દર્દીઓ મળી આવતા હતા. આજે વિશ્વ એડ્સ દિવસ પર ધાનેરા તાલુકામાં 12 જેટલા વ્યક્તિના એડ્સના કારણે મૃત્યુ થતાં તેમને ધાનેરા આરોગ્ય વિભાગ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. એડ્સ વિભાગના તબીબનું માનીએ તો હવે છેલ્લા 5 વર્ષ દરમિયાન એડ્સના દર્દીઓનો મૃત્યુ આંક પણ ઘટ્યો છે. આજે આપણે વાતચીત કરીએ વિશ્વ એડ્સ દિન છે તો વિશ્વ એડ્સ દિન અંતર્ગત આપણા બનાસકાંઠાની અંદર ICTC, PPTCT, FICTC ઘણા બધા એવા સેન્ટરો છે, જેમ કે બનાસ NP પ્લસ અને બીજા NGO છે કે જેની સાથે આપણે મળી અને HIV એડ્સના કાર્યક્રમો કરીએ છીએ જાગૃતિને લગતા, અને HIVની અંદર ઘટાડો થાય એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. વિશ્વ એડ્સ દિન અંતર્ગત આપણે વાતચીત કરીએ તો બનાસકાંઠા જિલ્લો છે એ કેટેગરીમાં છે, એમાં HIVનું પ્રમાણ ખૂબ ઊંચું છે. એના માટે આપણે જાગૃતિના કાર્યક્રમ દ્વારા નિરોધ લોકો વધુમાં વધુ ઉપયોગ કરે, HIV પોઝિટિવ લોકો વધુમાં વધુ સેફ કરે અને ART સેન્ટરમાંથી રેગ્યુલર દવા લે તો જેના કારણે એમાં ઘટાડો થઈ શકે. આપણા ANCની વાત કરીએ એટલે કે દરેક ANCનો HIVનો ટેસ્ટ ફરજિયાત છે, દરેક TBના લોકોનો HIV ટેસ્ટ ફરજિયાત છે. એના અંતર્ગત ANCમાં આપણે HIVનું પ્રમાણ ઘટ્યું છે. એનું કારણ એ છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર TLE નામની જે દવા છે એનું રેગ્યુલર એ લોકો ઉપયોગ કરે છે અને ANC અને એના પાર્ટનર રેગ્યુલર દવા લે છે, તો જેના કારણે HIVનું પ્રમાણ ઘટ્યું છે. બનાસકાંઠા જિલ્લો હવે કેટેગરી એમાંથી ધીરે ધીરે કેટેગરી બી તરફ જઈ રહ્યો છે. એનું કારણ એ છે કે ઘણું બધું જાગૃતિનું પ્રમાણ આવ્યું છે અને ઘણું બધું HIV બાબતે કામ થયું છે, તો લોકોમાં જાગૃતિ આવવાથી અને રેગ્યુલર દવા લેવાથી આમાં સારો એવો સુધારો થયો છે. આજે વાતચીત કરીએ તો બનાસકાંઠા જિલ્લો અને આપણું ગુજરાત બીજા રાજ્યની કમ્પેરિઝનમાં HIV એડ્સમાં ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને આપણો ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી છે એ ખૂબ જ આગળ છે. એડ્સની બીમારી સગર્ભા મહિલાઓ માટે પણ ભયંકર હતી, જો કે હવે નવી નવી ટેકનોલોજીના કારણે એડ્સ પીડિત મહિલાઓ સ્વસ્થ બાળકને જન્મ આપી રહી છે. ધાનેરા સ્ત્રી રોગ નિષ્ણાંત બાબુભાઈ પટેલનું માનીએ તો આફ્રિકા પછી ભારત દેશમાં સૌથી વધારે એડ્સના દર્દીઓ મળી આવતા હતા. જો કે હવે સરકાર દ્વારા વર્ષ દરમિયાન એડ્સ બાબતની જાગૃતતાના કારણે હવે એડ્સનું પ્રમાણ ઘટ્યું છે. ડિસેમ્બર મહિનાની 1 તારીખ એટલે આપણે વિશ્વ એડ્સ દિવસ તરીકે ઓળખીએ છીએ. લગભગ 80 એના પહેલાંના દાયકામાં એડ્સનું પ્રમાણ બહુ વધારે હતું, ખાસ કરીને આફ્રિકન કન્ટ્રી અને આપણે ભારતમાં પણ બહુ એનું પ્રમાણ જોવા મળતું હતું. એનું મુખ્ય કારણ જાગૃતતાનો અભાવ હતો અને રોગ કઈ રીતે ફેલાય છે. મોસ્ટલી એડ્સ રોગ એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ અથવા તો લોહીથી ફેલાતો રોગ છે, અને આપણે ઇન્ડિયામાં એક સંકુચિત માનસિકતાના લીધે આપણે STD વિશે જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે એનું પ્રમાણ થોડું પહેલાં વધારે જોવા મળતું હતું, કેમ કે લોકોમાં થોડી સંકુચતા હતી અને જાગૃતિનો પણ થોડો અભાવ હતો. પરંતુ સરકારશ્રીના અથાગ પ્રયત્નોથી એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ જે ચાલુ કર્યો છે આપણે NACO હેઠળ, એના હેઠળ બહુ સારી એવી એક્ટિવિટી થાય છે. દરેક ડિસ્ટ્રિક્ટ અને તાલુકા લેવલ સુધી પણ હેલ્થ વર્કર તમારા ઘરે આવીને એની મેડિસિનો આપે છે, અને જે પણ પોઝિટિવ હોય એને નામ પણ સિક્રન્સી રાખવામાં આવે છે કે ક્યાંય જાહેર કરવામાં આવતું નથી, જેને કરીને જે સોશિયલ એનું ટેબુ પડતું હતું કે ભાઈ મને એડ્સ છે તો મને મળશે નહીં, એ બીક હતી. એના કારણે જે માનસિક લોકો છુપાવતા હતા આરોગ્યને, એ બધું ઓછું થયું છે. બીજું, સરકારશ્રીના અથાગ પ્રયત્નોથી ખાસ કરીને જે સગર્ભા સ્ત્રીઓમાં છે એમાં એડ્સ અને જે HBSAG ને બધાના રિપોર્ટ ફરજિયાત આપણે કરીએ છીએ પહેલેથી જ પકડાઈ જાય છે, ધારો કે કોઈ હોય તો.
અને એની હિસ્ટ્રી પણ અમુક ટાઈમે શું છે કે આ બધી કંઈક એનું બ્લડ ટ્રાન્સફ્યુઝન અથવા તો એના પોઝિટિવ કોઈ ફેક્ટર હોય તો એને હિસ્ટ્રી ઉપરથી પકડાઈને એમને પહેલેથી જ મેડિસિન ચાલુ થઈ જાય અને ડિલિવરી ટાઈમે પણ જેની ટેબ્લેટ નેવિર આપીને આપીએ છીએ બાળકને પણ એના રિપોર્ટો કરતાં બાળકનો પોઝિટિવિટી આવવાની શક્યતા બહુ હવે અત્યારે ઘટી ગઈ છે અને એક એ આપણા સમાજ માટે બહુ સારી વસ્તુ છે અને ધીરે ધીરે આ વિધિન શોર્ટ ટાઈમ એને પણ આપણે કંટ્રોલ કરી શકશું. બીજું કે પહેલાં આ મેઇન બ્લડથી ફેલાતો રોગ હતો,